विदति बलि बलि अनंत अनंत नाय निक्षेपे व्याख्यानि चे सकाल जगत हित करिणी हरिणी मोह करिणी भवति मोक्ष चरिणी શુદ્ધ પ્રકાશ તો જેથી અનાદિનો મહામોહ અંધકાર ટળી જતો, બોધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછાળતો, તે રાજચંદ્ર પ્રશાંત કિરણો પૂર્વમ ઉજાળજો, પૂર્વમ ઉજાળજો. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ જાણી, અનાથ એકાંત સનાથ થશે તેના વિના કોઈ ન બાહ્ય શાસન. મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરણ કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધ, જીભવ રોગના કાયરને પ્રતિકૂળ. સત્ય માગેથી પ્રભુ પરમ સત્ય તુલઈ જાંધારેથી પ્રભુ પરમ તેજે તુલઈ જા મહામૃત્યુ માથી અમૃત સમીપે નાથ લઈ દર્શનતાન દઈ જા સુખીણ પૂછું તો તુજ દર્શનતાન દઈ જા. તત્વવિચારણામાં શ્રી પદ્મનંદી પંચવિંશતી એ સત્શાસ્ત્રને આધારે એના પ્રથમ અધિકાર મધ્યે ધર્મોપદેશામૃત આચાર્ય પ્રવર શ્રી પદ્મનંદી મહારાજ આપણને એ નક્કીન પ્રકારે જીવનમાં ધર્મને જાણવાનું, શ્રદ્ધવાનું અને આચરવાનું આવાહન કરે છે. મહાપુરુષોની એવી ગંભીરતા હોય છે, એવી રુચિ હોય છે, એવી દ્રષ્ટિ હોય છે, એવી સાધના હોય છે, એવી પરિપક્વતા હોય છે, એવી ધૂન હોય છે કે એકની એક વસ્તુને વારંવાર 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 રિપીટ કરીને તમે વ્યવહારમાં કરો ને બાલની ખાલ ખેંચી નાખે ત્યાં સુધી પહોંચી જાય. એટલે ખૂબ ઊંડાણમાં, ખૂબ ગહનતાથી, ખૂબ વિવેકથી, ચોમેરથી, ચારે બાજુથી એનો બરાબર વિચાર કરી અને વસ્તુને ક્રિસ્ટલ ક્લિયર કરી નાખે, જે હૃદયમાં એવી બેસાડી દે, એવી સુસ્થિત કરી દે કે કોઈ પણ એંગલથી કે કોઈ પણ વિચારથી તમે પછી સત્યના માર્ગથી ચસકી શકો નહીં.
આ મહાપુરુષોની એક એવી દ્રષ્ટિને પુરુષાર્થ કરે છે. અને પૂજ્ય શ્રી તો આપણે ઘણી વખત કહે છે કે વિતરાગના માર્ગમાં પુનરુક્તિ તે દોષ નથી. વિતરાગના માર્ગમાં પુનરુક્તિ એટલે રિપીટેશન, એટલે વારંવાર એકની વસ્તુ એકની વસ્તુ કહેવી, ગાવી, બોલવી, સાંભળવી, ભક્તિ કરવી, એ પુનરુક્તિ તે દોષ નથી. પણ મહાન ગુણ છે, મહાન ગુણ છે, દોષ તો નથી પણ મહાન ગુણ છે. કારણ કે જેમ રોટલાને જેમ આપણે વધારે ને વધારે ચાવીએ એમ એમાંથી મીઠાશનો અનુભવ થાય છે, એ મીઠો લાગે છે. એમ એકની એક વસ્તુને વારંવાર વારંવાર ઉપયોગપૂર્વક, ભાવપૂર્વક, દ્રષ્ટિપૂર્વક, સમજણપૂર્વક, સમર્પણતાપૂર્વક એમાં સત્ય જોઈને, એને પરમ આનંદનું ને શ્રેયનું કારણ માનીને જો એને ગાવામાં, ભજવામાં, બોલવામાં, કહેવામાં આવે તો ધીરે 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 એમાંથી વિશેષ પ્રકારનો વિવેક ઉત્પન્ન થાય છે, વિવેક સમર્પણતા ઉત્પન્ન થાય છે, એમાં સત્ય દ્રષ્ટિગોચર થાય છે અને એ અત્યંત આનંદ અને ઉલ્લાસપૂર્વક થવા માંડે છે. માટે એકની એક વાત આચાર્ય મહારાજ કહે છે ખરા, પરંતુ એમાં પણ આપણું પરમ શ્રેય અને કલ્યાણ રહેલું છે. ક્યારે પણ એક વસ્તુ ઉપર વારંવાર સ્ટ્રેસ આપવામાં આવે તો સમજવું કે એ વસ્તુનો ઇમ્પોર્ટન્સ આપણે સમજી શકીએ છીએ એના કરતાં કંઈક ઘણું વધારે. એટલે અહીંયા આચાર્ય મહારાજ કહે છે કે ભાઈ અયે કથમ અભિમૃત્વા તત્વ કૌતુ હલી સન, તું મરી જાય તો વાંધો નહીં પણ ગમે તેમ કરીને પણ તત્વને યથાર્થપણે જાણ, તું ચરિતાર્થ કરી શકે, તું દીક્ષાર્થી બની શકે, તું સાચો શ્રાવક કે મુનિ બની શકે તો એ તો ઉત્તમ વાત છે, પણ ન થાય તો એના સંસ્કાર એટલા દ્રઢીભૂત આત્મા ઉપર કર, એટલા સજ્જડ કર કે અત્યારે જેમ પૂર્વના સંસ્કારો જાગૃત થઈને ચિત્તને રાગ દ્વેષને વિષય કસાયમાં લઈ જાય છે અને ધર્મમાં સાવધાન કે સ્થિર થવા દેતું નથી, એમ આ સંસ્કારો એટલા સુદૃઢ કર કે બીજા ભાવમાં જાય ત્યાં વિષય કસાયના સંસ્કારો તારી આગળ બહુ ફરકી શકે, સહજપણે એનાથી દૂર રહીને પોતાના ચૈતન્યપણી દ્રષ્ટિ કરીને સ્વસન્મુખ થઈને આત્મકલ્યાણના માર્ગમાં જ તું આગળ વધે અને પરિણામે અલ્પકાળમાં સાચા સુખ અને આનંદને પ્રાપ્ત કરે. આવી બધી ઘણી ભાવનાઓથી આ વસ્તુ કહેતા હોય છે. વારંવાર વિચારો, આપણે રોજ ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, બરાબર, પણ પછી એમ કોઈક વાર આમાં આ કંટાળો, એકની એક જ વસ્તુ રોજ, એ તો સવારે ઉઠો એટલે ભક્તિમાં જવાનું અને એ બી ફિક્સ અમુક જ ભક્તિ કરવાની, પછી આપણે સ્વાધ્યાય કરવા, પછી આપણે અભિષેક કરવાનો, પછી આપણે પૂજા કરવાની, પછી સ્વાધ્યાયમાં જવાનું, આ કંટાળા થઈ ગયા, નિષ્ઠા નથી આવી. નિષ્ઠા હોય તો એકની એક જ વસ્તુને ચાવપૂર્વક, ઉપયોગપૂર્વક, ઉત્સાહપૂર્વક, હા, સાફલ્યતાપૂર્વક કરીએ એવો અંદરમાંથી ભાવ થવો જોઈએ અને ક્રિયા થવી જોઈએ, ત્યારે કલ્યાણનું કારણ બને છે. જીત્યો એક નિષ્ઠાથી એ પથ ચાલતા ફુલાલ, નિષ્ઠાથી એ પથ ચાલતા એક નિષ્ઠાથી એ પથ ચાલતા હુલાલ, એક નિષ્ઠાથી એ પથ ચાલતા હુલાલ, સદે સહજ આનંદ સ્વભાવ રે, હે સદે સહજ આનંદ સ્વભાવ રે, આત્મ સ્વરૂપ રાખવા, આત્મ સ્વરૂપ રાખવા, જે મોક્ષ ને મોક્ષ નો માર્ગ રે હુલાલ છે, મોક્ષ ને મોક્ષ નો માર્ગ રે હુલાલ, આ કાળે શ્રદ્ધા જમાવરે, નિજ સ્વરૂપ આરાધવા, નિજ
એનું એક છે દીર્ઘકાળ સુધી. એમ કરતા 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 એમાંથી સંસ્કૃત થવાનું છે. એ સંસ્કાર આપણા ઉપર પડે, એ સંસ્કારિત આપણે થઈએ, એવું સહજ જીવન બની જાય. એ જ સત્ય લાગે, બીજું બધું સપનું લાગે. એટલે એની મહત્તા ઘટી જાય, એની ઇમ્પોર્ટન્સ ઘટી જાય, એમાં થતા રાગ દ્વેષ ઘટી જાય, એમાં થતા માન અપમાન ઘટી જાય, એમાં આવતા અહંકારના ભાવ ઘટી જાય, બધું જતું રહે, બધું ગૌણ થઈ જાય. ઠીક 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 ઠીક. કોઈ કરોડપતિ થઈ જાય અને એવી સ્કીમ બતાવું ને સાહેબ, તમને રોજના 500,000 રૂપિયા કમાવા. હાલ તો 500,000 રૂપિયા એની કિંમત છે રોજના. કરોડપતિ છે, એટલા પૈસા કમાય છે કે રોજ 500,000 ની કિંમત રહેતી. પોતાના ચૈતન્ય તત્વનો જ્યાં દ્રઢ નિશ્ચય થયો, અનંત સુખ ને આનંદ ધામે પોતાનો આત્મા જેમ જેમ અંતરમાં નક્કી થઈ ગયો, ત્યાં પુરુષાર્થ પછી ત્યાં જ વહે છે. બહારનું બધું તો ઠીકા ઠીક, હો તો બી ઠીક, નહીં હો તો બી ઠીક, મિલા તો બી ઠીક, નહીં મિલા તો બી ઠીક. એમાં કોઈ પણ જાતના તીવ્ર રાગ દ્વેષના પરિણામે જેટલું જેટલું જ્ઞાન પ્રગટ થયું હોય, શ્રદ્ધા પ્રગટ થઈ હોય, એના પ્રમાણમાં તીવ્ર એવા પરિણામ થતા. તો આપણું બેરોમીટર આપણી પાસે તપાસવું, કોઈ પૂછવાની જરૂર નથી બાજુવાળાને, ભાઈ મને કઈ ધર્મ થયો લાગે છે આટલા વર્ષોથી આવું છું, મને કઈ ધર્મ થયો લાગે, શું લાગે તમને? પૂછવાની જરૂર નથી. તારો મનજીવય ક્યાં જાય છે? મનજીવય ક્યાં જાય છે? વારે વારે તપાસો. ઉપયોગ ક્યાં જાય છે? સુખ બુદ્ધિ શેમાં લાગે છે? મહત્તા શેની લાગે છે? શું પ્રાપ્ત કરવા માટે તાલાવેલી થાય છે? શું પ્રાપ્ત થાય તો રાજીનો રેડ થઈ જાય છે? શું થાય તો એકદમ ગ્લુમી ને દુઃખી થઈ જાય? પૂછ તારા આત્મા. બનતા કર્મના ઉદય બનતા બધા જ કારણોમાં જો આ જીવ લપેટાતો હોય, જો એને આધીન થઈ જતો હોય, જો એ પ્રમાણે સુખી ને દુઃખી થતો હોય, જો એ પ્રમાણે રાગ ને દ્વેષ કરતો હોય, તો આઈ એમ અફ્રેડ કે સાચો ધર્મ તને થયો. તું શાસ્ત્રોના શાસ્ત્રો વાંચે કે સ્વાધ્યાયોના સ્વાધ્યાયો કરે કે ભક્તિઓની ભક્તિઓ કરે, જીતવું કરે, પણ જેનું પરિણામ અંદરમાં થતું નથી અને માહિલો ફરતો નથી એને ધર્મ થતો. એટલા રિપીટેડલી વારંવાર કહે છે, પરમ કરુણા કરીને કહે છે, પરમ દયા છે, પરમ કરુણા છે, પરમ કઈ કલ્યાણ થાય એવો ભાવ છે. કઈ કરતા પણ માતા પિતાના પ્રત્યેક પ્રયત્નો, કઈ કરતા પણ એનું બાળક સાચું શીખે, સાચા માર્ગ ઉપર જાય, સુખી થાય, સુસંસ્કારી થાય, એમ જ હોય છે. એને માટે દંડ પણ હોઈ શકે, એને માટે લાડ પણ હોઈ શકે, એને માટે અન્ય કંઈ પણ હોઈ શકે, પણ એની પાછળનો ધ્યેય તો એક જ હોય છે કે મારું બાળક સંસ્કારી થાય, વિવેકી થાય, સુખી થાય. આચાર્ય ભારત પણ એક જ ઈચ્છે છે, અલગ અલગ રીતે એક વસ્તુ કહીને, કે કઈ કરતા પણ ધર્મના સાચા સંસ્કાર તમારામાં ઉતરે, સાચી શ્રદ્ધા તમારી થાય, નિર્મળ ને પવિત્ર શ્રદ્ધા થાય, અને માર્ગ ઉપર તમે અંતરના સાચા ભાવથી આરૂઢ થાઓ. એમ કરીને કહે છે, જુઓ 188 ગાથા પૂરી થઈ ગઈ હતી, આજે 189મી ગાથા છે, પાન નંબર 93 છે. એટલે એવું બહુ ના માનવું, એકની એક વાત આ તો આચાર્ય ભારત કહે છે, પણ એમાંથી વિશેષ વિશેષ કરીને આપણે સુદ્રઢ પાકું કરવાનું છે. કોપ્યંધો પિસુલોચનો પિજરસાં ગ્રસ્તો પિલાવણ્યવાં નેહ પ્રાણો પિહરે વિરૂપતં પતનુર વ્યાધુષ્યતે મન્મથ ઉદ્યોગો જીત ચેષ્ટિતો પિનિતરા માલિંગ્યતે ચ શ્રિયા પુણ્યાદન્યમપિ પ્રસસ્તમખિલં જાયેતયા દુર્ઘટમ. શું કહે છે? પુણ્યના પ્રભાવથી કોઈ આંધળું પ્રાણી પણ નિર્મળ નેત્રોનું ધારક થઈ જાય છે. પુણ્યની મહત્તા બતાવે છે. વૃદ્ધાવસ્થા યુક્ત મનુષ્ય પણ લાવણ્ય યુક્ત સુંદર થઈ જાય છે. નિર્બળ પ્રાણી પણ સિંહ જેવું બળવાન બની જાય છે. વિકૃત શરીર વાળો પણ કામદેવ સમાન સુંદર ગણવામાં આવે છે. અને ઉદ્યોગી ચેષ્ટા વાળો જીવ પણ લક્ષ્મી દ્વારા ગાઢપણે આલિંગાય છે. અર્થાત ઉદ્યોગ રહિત મનુષ્ય પણ અત્યંત સંપત્તિવાન બની જાય છે. જે કોઈ પ્રશંસનીય અન્ય સમસ્ત પદાર્થ અહીં દુર્લભ ગણાય છે, તે બધા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થઈ જાય છે. પુણ્યની પણ મહત્તા છે કોઈ અપેક્ષા, જોકે આ બધું પ્રાપ્ત કરવા માટે પુણ્ય નથી કરવાનું, પણ પુણ્યનું સહજ એવું ફળ છે કે જે નિષ્પૃહ ભાવથી શુદ્ધ ચૈતન્ય આત્માના લક્ષ્ય પોતાના આત્માને પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે ઉદ્યમ બંધ થાય, પુરુષાર્થ કરે, એને એવું
સ્પેશિયલ પ્રકારનું વિશિષ્ટ પુણ્યનો બંધ થાય છે કે સહજપણે આ બધું આવીને મળે છે. વિપુલ અને વિશિષ્ટ પુણ્યનો ઉદય થાય છે કે સહજપણે આ બધું આવીને મળે છે. કઈ એવું નથી મોક્ષમાં એવું કે બહુ તપ કરીએ બહુ દુઃખ ભોગવીએ દુઃખ ભોગવતા ભોગવતા પછી આપણો મોક્ષ થાય, કે દુઃખ ભોગવતા મોક્ષ થાય જ નહીં. તત્વને સમજે, શરીરનો સ્વરૂપ સમજે, પોતાના ચૈતન્યનું સ્વરૂપ સમજે, બંને વચ્ચેનું ભેદ વિજ્ઞાન સમજે, એને તપ કરતા કોઈ પણ કષ્ટ થતું જ નથી. કારણ કે સમજે કે ભાઈ હું તો ચૈતન્ય આત્મા છું, જુદો છું, આજે વેદન ભોગનું થઈ રહ્યું છે, જે કંઈ પણ તપશ્ચર્યા કરે એમાં એનો જાણનાર હું આત્મા છું. નહીં તો સંભાવે મહાવ્રતનું પાલન મુનિઓ કરી શકે નહીં અને 22 પરિશ્રમને સહન પણ કરી શકે નહીં. સમતા ભાવથી પ્રસન્ન ચિત્તે પરમ નિદ્રાનું કારણ જાણીને સંભાવે સહન કરવાનું કાર્ય મુનિ કરી શકે નહીં. વિચારવા જેવું છે. કોઈ પણ કાર્ય આપણે કરતા હોય તો પુણ્યના પ્રભાવથી કોઈ આંધળું પાણી પણ નિર્મળ નેત્રોનું ધારક થઈ જાય છે. હવે આંધળા પ્રાણીને આવા કેટલાય પ્રસંગો બન્યા છે. સમજો કે સુદર્શન શેઠ નું આપણે ઉદાહરણ જોઈએ, પુણ્યના પ્રભાવથી ઘણા એવા પ્રસંગો બન્યા છે, બધું બદલાઈ જાય. ત્યાં તો ખરેખર પુણ્ય એ તો નિમિત્ત માત્ર છે, નિશ્ચયની અપેક્ષા છે, પરંતુ દેવ વગેરે જે દેવગતિને પામ્યા છે એવા જીવો આપણે વિચારી પહેલા, છતાં અત્યારે પાકું કરી લઈએ, દેવ વગેરે જે દેવગતિમાં ગયા છે એવા જીવોને જયારે ત્યાં ગયા પછી પૂર્ણ કઈ સંસ્કાર લઈને ગયા આપણે દેવગતિ થઈ જાય. દેવગતિમાં તો સંયમ છે નહીં, દેવગતિમાં ધર્મની આરાધના વિશેષ થઈ શકતી નથી. ત્યારે મનુષ્ય ગતિમાં જે જીવો સંયમ પાળી રહ્યા છે એમને તો અવધિજ્ઞાન છે, એ પોતે તો વૈકરેક શરીરથી આવી પણ શકે છે. એ જોઈને એમને અંતરમાં એમના પ્રત્યે એટલો બધો વિનય, એટલો બધો ભાવ થાય છે હું ક્યારે આવા સંયમને ધારણ કરું, પણ સંયમને ધારણ કરી શકતા નથી. એટલે એ સંયમી જીવોના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું કષ્ટ આવે, પીડા આવે, દુઃખ આવે ત્યારે એ પોતે એમની પોતાની વિશિષ્ટ પ્રકારની શક્તિથી એમના એ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે. એને આપણે વ્યવહારમાં ચમત્કાર કહીએ છીએ. ચમત્કાર જેવો વિતરાગ માર્ગમાં કઈ છે જ નહીં. પુણ્ય કર્મનો જો આ જીવનો નિમિત્ત હોય તો એ સમયે આવું બની શકે છે, એવું બની શકે છે, પણ એ પુણ્યનું જ ફળ છે. નિશ્ચયથી તો એમ જ છે, વ્યવહારથી એને ચમત્કાર કહેવામાં આવે છે તો ઠીક છે. તો અહીંયા કે છે કે પુણ્યના પ્રભાવથી કોઈ આંધળું પ્રાણી પણ નિર્મળ નેત્રોનું ધારક થઈ જાય છે, નિશ્ચયથી એ પુણ્યનો જ પ્રભાવ છે. કોઈ પણ સદ્યો જગતની અંદર બનતી એક પણ ક્રિયા, એક પણ પ્રસંગ, એક પણ વિચાર, એક પણ વસ્તુ કર્મના ઉદય વિના બનતું જ નથી. નથિંગ ઇઝ બાય ચાન્સ, બધું જ પૂર્વે કરેલા કર્મના ઉદયને આધીન બની રહ્યું છે, એને આધીન જ બની રહ્યું છે. બસ એમાં જોડાવું કે ન જોડાવું એમાં જીવનો વર્તમાન પુરુષાર્થ ચાલે છે. કર્મના કર્મની તાકાત એટલી જ છે કે એના પ્રમાણે ઉદયમાં આવીને ફળ આપી શકે. એમાં જોડાવું કે ન જોડાવું એ જીવના વર્તમાન પુરુષાર્થને આધીન છે. જો જીવ જાગૃત હોય તો એમાં ન જોડાય, અને જો જીવ અસાવધાન હોય તો એમાં જોડાય, રાગ દ્વેષ કરે, વિષય કસાય કરે, વર્તમાનમાં દુઃખી થાય અને ભવિષ્યમાં દુઃખી થવાનું બુકિંગ પણ કરે. તો કે પુણ્યના પ્રભાવથી કોઈ આંધળું પ્રાણી પણ નિર્મળ નેત્રોનું ધારક થઈ જાય. આપણે પહેલા લઈ લીધું જે પુણ્ય છે એ સર્વથા હે નથી, પુણ્ય હે છે ખરું, પણ પુણ્ય છે એ શ્રદ્ધાની અપેક્ષા એ હે છે. અત્યારે આપણે જે સ્ટેજમાં છીએ એમાં ચારિત્રની અપેક્ષા એ ઉપાધિ છે. કારણ કે શુદ્ધ ભાવમાં કોઈ પણ જીવને જઈને સ્થિર રહેવું હોય તો આપણે રહી શકતા નથી. એટલે જ્યારે શુદ્ધ ભાવમાં રહેવાનો પ્રયત્ન કરીએ ત્યારે જે શુભભાવ કરીએ, માયા શુભભાવ એમાં જવાનો પ્રયત્ન કરીએ, એનાથી પુણ્યનો બંધ થાય જ છે. પણ એ પુણ્ય તે મોક્ષ માર્ગમાં બાધિત થતું નથી. આ પુણ્યનું ફળ કે છે, એના પ્રભાવથી કોઈ આંધળું પ્રાણી પણ નિર્મળ નેત્રોનું ધારક થઈ જાય, એટલે ન ધારેલી વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ એવો ડફોળો તો કોઈ જિંદગીમાં વિચાર્યું નતો. આ જોના નામ થઈ ગયું, આ જુઓ જે જોવાય શેઠ 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 કરે, પૈસા બી કમાયો, નામ બી કમાયો, બધું ક્યાંથી થયું, ક્યાંથી થઈ ગયું કે એની હોશિયારી આવડત એ બધો વ્યવહાર અંદાજ પર મૂકી દીધો. નિશ્ચય કારણ લાવો ત્યારે એના પુણ્યને ઉદય એ બન્યું છે. વૃદ્ધાવસ્થા યુક્ત મનુષ્ય પણ લાવણ્ય યુક્ત સુંદર થઈ જાય છે. ઘણા વૃદ્ધ હોય, ચામડી એવી મારી થઈ ગઈ હતી, આમ એવી લબડી ગઈ હતી, આમ તમે જુઓ તો મને ઓળખો નહીં એવો, આ ભોજ મળ્યા એમણે આ દવા આપીને આ દવા મેં થોડોક ટાઈમ કરી હવે બરાબર પાછું ક્યાંથી આવ્યું, ક્યાંથી થઈ ગયું એમને. અસાધાર વૈદ્યની કર્મતારો છે એ પૂર્ણ થયો એટલે તને તારા પુણ્યના ઉદય રૂપે એ વૈદ્ય મળ્યા કે જેનાથી વ્યવહારથી એમ કહેવાય કે એની દવાથી મને. પણ નિશ્ચય કારણ તો એમ જ છે કે અસાધાર વૈદ્યની કર્મનો ઉદય થયો એટલે રોગ ગયો અને પાછું તને સ્વાસ્થ્ય જેવું હતું તેવું. પુણ્યમાં કામ કરે છે, પુણ્યમાં કામ કરે છે. નિર્મળ પ્રાણી પણ સિંહ જેવું બળવાન બની જાય છે. એક મુંબઈમાં હતા ને ત્યાં સિટિંગમાં એક મારો ફ્રેન્ડ હતો, અતુલ કરીને, તમે જુઓ ને ફૂંક મારણ તો ઉડી જાય, ફૂંક મારણ તો ઉડી જાય એવો, પણ હિંમત તો સાહેબ એના બાપની.
ચાર ચાર સામે મજબૂત માણસો પહેલવાન જેવા કેવા હતા, ત્યાંના દાદાઓ કેવા, ત્યાં તો ભાઈ કહેવાય મુંબઈમાં, એના માણસે બધાને પહોંચી વળે એટલી જબરજસ્ત. મેં કીધું તાકાત કેવી આવે આટલી તારા હિંમત હિંમત ન ધારેલું ક્યાંક જોવા મળે છે. આ બધામાં છે તો કોઈ ભલે પુણ્ય પોઝિટિવ છે કે નહીં નથી વિચારવું આપણે, પણ એ થયું છે એનાથી તો કે પુણ્યના ઉદયથી. એટલે એ કહે કે વિકૃત શરીર વાળો અરે નિર્બળ પ્રાણી પણ સિંહ જેવું બળવાન બની જાય એમ વખતે અસાધારણ તાકાત ને હિંમત કોઈ બતાવે. આપણે કેવું પડે યાર આવી ગજબ હિંમત તમારામાં આવી. કારણ વિશે કારણની વાત કરે, વિકૃત શરીર વાળો પણ કામદેવ સમાન સુંદર ગણવામાં છે. વિકૃત શરીર આ ભાઈ આઠ દિવસથી આટલી મોટી તમારા પરિષણ ચાલે, દિગંબર પરિષણ દસ દિવસ, ત્યારે કોની પૂજા ચાલે છે વિશેષ મહારાષ્ટ્રમાં? ગણપતિ બાપા ના કેવું છે ભાઈ આપણા જેવું તમારા તમને મારા જેવું છે. વિકૃત શરીર, વિકૃત શરીર વાળાને પણ કામદેવ સમાન સુંદર ગણવામાં આવે છે. અષ્ટાવક્ર એક અંગનું ઠેકાણું હતું પણ મહાપુરુષ હતો. જો પુણ્યનો ઉદય શું કરાવે છે, ભલે શરીર તો મળ્યું એ પણ પાપ કર્મ નો ઉદય છે. તમે તો આ પાપ ને પુણ્ય બે કરીને દરેક બાજુ આમ ગુટલી મારી દો, દૂધમાં દહીંમાં પગ રાખો એવું છે કે એવું નથી કે તમે એમ કોઈ પૈસા તારો હોય અને પૈસાની પ્રાપ્તિ છે તમે એમ કોઈ પુણ્યનો ઉદય છે, કઈ તેને તકલીફ થઈ ગઈ તો તમે એમ કહો કે લો તો એને પાપ નો ઉદય છે એવું થોડું છે કે હા આપણે જીવનમાં બધા પુણ્યના કાર્યો કરતા નથી, પુણ્યના પણ કરીએ છીએ અને પાપના પણ કરીએ છીએ, પુણ્ય પણ કરીએ છીએ અને પાપ પણ કરીએ છીએ, એટલે બંનેનું ફળ આવે છે. પુણ્યનું હોય એટલે બાપનું ન હોય એમ જ નથી, હોય કરોડપતિ અબજોપતિ, પણ એના કે દીકરો જન્મ્યો એને આવો જન્મ્યો જન્મે ત્યારથી જ આવો કે આ શું તો કે આ પાપ કર્મ હોય. જેવા જેવા જીવ કર્મ કરે એવું એનું ફળ એને ભોગવવું જ પડે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ, એમાં કોઈનું કાંઈ પણ ચાલે વિચારો જ્યારે થાય ત્યારે એના કારણે જ થાય છે, બીજો કોઈ વિકલ્પ જ નથી. ગમે એટલું ધારું તો કોઈ પણ જીવને સુખી કે દુઃખી કરી શકું જ નહીં, ભાવ કરી શકું, ભાવ કરો એ પ્રમાણે કર્મ બંધન કરો એ વાત જુદી, પણ એનું ગુરુ થવું કે ન થવું તો એના કર્મ ના ઉદયને આધીન એ ભવજીવ તો આ નિશ્ચિત જાણે. એટલે જે કંઈ પણ સુખ દુઃખ થાય છે મારા કર્મના ઉદયને આધીન થાય છે એમ સમજીને દુઃખી આપણા જીવ પ્રત્યે નિમિત્તો પ્રત્યે તું દ્વેષ ભાવ કરીશ નહીં, અને વ્યવહારથી જેને ભલું કર્યું હોય એનો ઉપકાર માનવાનું પણ ભૂલીશ નહીં. ભલે નિશ્ચયથી પુણ્યના ઉદય થયો પણ વ્યવહારથી એનો ઉપકાર માનવાનું ભૂલીશ નહીં. એને કૃતજ્ઞતા શબ્દ કહેવામાં આવે, કૃતજ્ઞતા. નાના અનાળો ઉપકાર કોઈ પણ જીવે કર્યો હોય તો એક વાર બે વાર ચાર વાર પાંચ વાર પચાસ વાર પાંચસો વાર પણ એનો ઉપકાર યાદ કરીને એનો બદલો વાળતા જ રહેવું, વાળતા જ રહેવું, વાળતા જ રહેવું એ કૃતજ્ઞતા. કે ભાઈ એકવાર એમણે થોડે આપણે થોડે જ પતી ગયું સહી નહીં, ભાઈ ખવડાવવાનું કોઈ મહત્વ નથી, ભાવ એવો થવો જોઈએ, એના ઉપકારનું વેતન એવું થવું જોઈએ, એના પ્રત્યે હોભાવ અંતરમાં એટલો થવો જોઈએ. તથા ઉદ્યોગીન ચેષ્ટા વાળો જીવ પણ લક્ષ્મી દ્વારા ગાઢપણે આલિંગાય છે. ઉદ્યમ કરી શકતો નથી, ઉદ્યમ કરવાની આવડત નથી, કક્કાના ચૌદમાં અક્ષર ઢ જેવો છે, કઈ સમજણ પડે નહીં, કઈ કરી શકે નહીં, કઈ ડિસિઝન લઈ શકે નહીં, કોઈ કોઈને કંટ્રોલ કરી શકે નહીં, કે એડમિનિસ્ટ્રેશન કશું ના કરી શકે, તોય પણ લક્ષ્મીના ઢગલે ઢગલા હતો કે આ તો સબ કેવી રીતે કેવી રીતે. એવા પુણ્યો એને કયા છે કે આ બધી ક્વોલિટી નહીં હોવા છતાં પણ એને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. કંઈક ને કંઈક કારણ છે એની પાછળ, જગતમાં બનતા બધા પ્રસંગોમાં કંઈક કારણ હોય છે અને કારણ તો એના પુણ્યનો ઉદય છે કે છે કે આલિંગાય છે. એટલે એને ખૂબ સુંદર વર્ણન શરૂઆતમાં કૃપાળદેવે મોક્ષવાળામાં કર્યું છે ને, કર્મના ચમત્કાર. કાળી ચારના પણ સાસા પડે છે, પકવાન મળે છે, પેલો ધક્કે ચડાવાય છે, પેલા ને તો પંડિત પંડિતો ધક્કા ખાય છે, અને પેલો મૂળ છે રાજગાદી પર વધાવાય. આવું બધું થવાનું કારણ શું? કર્મની વિચિત્રતા. અહીંયા પણ એવા પ્રકારના પુણ્યના ઉદય, અહીંયા તો પુણ્યની મુખ્યતાથી કથન ચાલે, અર્થાત ઉદ્યોગ રહિત મનુષ્ય પણ અત્યંત સંપત્તિવાન બની જાય. કઈ સમજ નહીં, કઈ ડફોળ મારી જોડે ક્લાસમાં ભણતો છેલ્લે બેસાડતા સાહેબ રોજ એને અંગૂઠા પકડાવી પેલી ફૂટપટ્ટી મૂકતા હતા, ધડ ધડ માર આજે કરોડપતિ બની. અને આપણે અહીંયા અહીંયા કેમ વિચારવું નિશ્ચિંત નથી, કોઈના પ્રત્યે દ્વેષ બુદ્ધિ નથી, કોઈ પામે તો આનંદ જ છે, કોઈનું સુખ જોઈને મારું હૃદય ગદગદિત જ થઈ જાય છે, કોઈના સુખના સમાચાર સાંભળીને એકદમ આનંદિત છે, બહુ સારું થયું, બહુ સારું થયું ભગવાન, આનંદ આનંદ એમ અંદરમાં થયું.
પણ એ થવાનું કારણ પણ ક્યારેક ચિંતનમાં બેઠાય ત્યારે વિચારવું એનું મૂળ શું છે, જે 213માં કૃપાળ દેવ મૂકી છે. અલ્પ જેટલી પણ આ જીવને જો સાતા છે એનું મૂળ તે સત્પુરુષ જ છે. જો કે ધર્મગ્રંથમાંથી આવેલું લાગે છે, રૂઢિમાંથી આવેલું લાગે છે, પણ રૂઢિમાં અને ધર્મગ્રંથમાં મૂક્યું કોણે? એનું મૂળ જ્યારે જોવા જાવ તો મૂળ શું તો એક સત્પુરુષ જ છે. એટલે સત્પુરુષ પ્રત્યે અમને મહાન વિનય ભાવ ઉત્પન્ન થાય છે, એના ચરણકમળમાં અમે સમર્પિત એટલા માટે થઈ ગઈ છે એવું વિવેક ઉત્પન્ન થવો જોઈએ. જે કોઈ પ્રશંસનીય અન્ય સમસ્ત પદાર્થ દુર્લભ ગણાય છે, વ્યવહારથી જે દુર્લભ ગણાતું હોય, જેને વ્યવહારે વ્યવહારમાં મોટા ગણ્યા હોય, તમે હીરા માનો તો હીના, મોતી, પ્લેટિનમ, સોનું, તમે જે પણ મોટી વસ્તુ ગણતા હોય તે, એ બધા પદાર્થ અહીં જે દુર્લભ ગણાય છે એ બધા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થઈ જાય. પુણ્યનો ઉદય તો લક્ષ્મી ચરણ કમળમાં આળવટે છે, એ પુણ્યનો ઉદય છે, એનાથી પ્રાપ્ત થઈ જાય છે. એટલે જો તારે વ્યવહારિક સુખ પણ જોઈતું હોય તો એનો ઉપાય તે માત્ર ધર્મ જ છે, માત્ર ધર્મ જ છે. હવે આગળ કહીશ. આ અપેક્ષિત કરણ જે એટલે એ અપેક્ષા એ સમજવું, આપણે એનો વિસ્તાર થોડો સમજીએ છીએ કે ભાઈ નિશ્ચય નહીં થયું તો આ પુણ્ય પણ કંઈ સુખનું કારણ નથી, પણ એ પુણ્યને છોડવાનો પ્રયત્ન કરવો પડતો નથી, એ સહજપણે છૂટી જાય છે. જ્યાં વિશેષ બુદ્ધિ અને વૈરાગ્ય અંતરમાં આવે એ પુણ્યના બધા નિમિત્તો છૂટી જાય છે. ત્યારે દીક્ષા લેતા સિતંબર અવયવમાં તો ખાસ કરી કેટલું બધું વર્ષી પેલા દાન કરે ત્યારે કેટલું બધું કરે છે, ગાડીઓની ગાડીઓની ચાબીઓ ફેંકી દે છે, કરોડોપતિ પોતાનું બધું જ છોડી દે, બધું જ છોડી દે, એની મહત્તા ત્યાં શૂન્ય થઈ ગઈ. વિચાર કરો, ખરેખરો પુણ્ય તો આત્માનું કલ્યાણ કરવાનો વિવેક અંતરમાં વિચાર જન્મે, એવા સત્પુરુષનો ભેટો થાય, એમની આજ્ઞા પ્રમાણે જીવન ચાલે અને મોક્ષમાર્ગમાં આરૂઢિ એ ખરેખર પુણ્યનો ઉદય છે. આ વ્યવહારિક દ્રષ્ટિકોણથી ચાલે છે. આગળ 190મી ગાથા કે જો બંધ સ્કંદ સમાશ્રિતમ શૃણીભૃતા મારો ગાણ મલમ પૃષ્ઠે બાર સમર્પણમ કૃતવતામ સંચાલનમ તાડનમ દુર્વાચમ વદતામપિ પ્રતિદિનમ સર્વમ સહંતે ગજા નિસ્થાનમ બલિનો પિયતદખિલમ કોઈને દુઃખ આવતું હોય, કોઈને ત્રાસ આવતો હોય, કોઈને શારીરિક એવું તકલીફ આવતી હોય, કોઈને અન્નને દાંતને વેર હોય, કોઈને સમાજમાં ન બનતું હોય, કોઈને સંતાનની પ્રાપ્તિ ન, ઘણું બધું છે, ઘણું બધું છે. આ બધા પાપક્રમના ઉદય છે. એને પણ ઉદાહરણ આપીને બતાવજો. જે મહાવત હાથીને બાંધીને તેના સ્કંદ ઉપર બેસે છે, એક વર્ષો પહેલા પુસ્તક વાંચ્યું હતું, પંચગુરુ ભક્તિ કેવું કંઈક એનું નામ હતું, એમાં એનું થોડું વર્ણન હતું, મને એક્ઝેક્ટ યાદ નથી, હું જે કહું છું એ રફ કહું છું, એપ્રોક્સિમેશન કહું છું, કે 100 બકરામાં જેટલી તાકાત હોય છે એટલી એક ભેંસમાં હોય છે, 100 ભેંસોમાં જેટલી તાકાત હોય એટલી એક ઘોડામાં તાકાત હોય છે, 100 ઘોડામાં જેટલી તાકાત હોય એટલી એક હાથીમાં ઘોડા તાકાત હોય છે, 100 કે 1000 જે હોય મને બહુ યાદ નથી, અને 100 હાથીમાં જેટલી તાકાત હોય એટલી એક સિંહમાં તાકાત હોય છે, અને 100 સિંહોમાં જેટલી તાકાત હોય એના કરતાં આગળ વધતા પછી ગણધર, પ્રતિગણધર, ચક્રવર્તી, તીર્થંક આદિ સુધી બતાવે છે, એટલી વધતી જતી તાકાત હોય છે. તો એ તો આપણે અહીંયા હાથીનું નામ આપીએ, હાથીમાં કેટલી તાકાત, 100 બકરા એટલે ભેંસ, 100 ભેંસો એટલે એક અશ્વ, 100 અશ્વ એટલે હાથી, 100 ઘોડાની તાકાત જેટલી એક હાથીમાં તાકાત, હાથી તાકાત કેટલી, શક્તિની અપેક્ષાએ, તાકાતની અપેક્ષાએ વિચારો, જબરજસ્ત તાકાત છે, છતાં પણ એક મહાવત એને કંટ્રોલ કરી દીધું એમ કે છે. જે મહાવત હાથીને બાંધીને તેના કંદ ઉપર બેસે છે, કાંદ ઉપર એટલે ખભા ઉપર ચઢી બાંધીને, એટલે કે તમે ઉપર અંબાડી વગેરે જે મૂકતા હોય એનાથી બાંધી ફટ દઈને ઉપર ચઢીને બેસી જાય છે, એની તાકાત કેટલી છે ને મનુષ્યની કેટલી જ કમ્પેર કરજો, પણ એ શું કરી શકે મનુષ્ય જુઓ, અંકુશ ધારણ કરે છે, એક અંકુશને હાથમાં લઈ લે છે અને એક અંકુશને લઈને પીઠ ઉપર ભારે બોજો લાદે છે, પીઠ ઉપર જબરજસ્ત બોજો, પેલા લાકડાના મોટા મોટા શું કહેવાય એને, ગોળ હોય ને ચંદનના લાકડા, એ મોટા ને મોટા એના પેલા ગોળ બનાવવામાં આવે, લાટકી જે કહેતા હોય એ બનાવીને એના શરીર ઉપર એને લાદે છે,
સંચારણ અને તાળન કરે છે. જુઓ, એ અંકુશતા પડે અમુક જગ્યા ઉપર, અમુક પ્રકારનું જોર આપીને, અમુક રીતે એ અંકુશને મારવાથી હાથી કંટ્રોલમાં આવે, એનું બધું જોર ખલાસ થઈ જાય છે. એ જે ગેટ રોડ કરે છે, પેલા જે લાકડાના મોટા મોટા એ હોય ને બનાવેલા, એને એ સમજી જાય છે. એના એ જે રીતે એને ઇન્સ્ટ્રક્શન આપીને અહંકારો તમે કહો, ડચકારો કહો, એનાથી સમજી જાય છે અને તરત જ એને ઊભું કરે, ઊભું કરીને સૂંઢમાં પકડે, સૂંઢમાં પકડીને ઉપર આપે, ઉપર પાછા પેલા બીજા ચડેલા માણસો હોય એ એને ગોઠવે છે. બધું કેવી રીતે કરે છે, આખો કંટ્રોલ કેવી રીતે કરે છે, એકમાત્ર એકમાત્ર અંકુશને ધારણ કરીને પીઠ ઉપર ભારે બોજો લાદે છે. સંચાલન અને તાળન કરે, ઓર્ડિનરી કોર્સમાં કરવા દે નહીં. બાકી એટલું પ્રબળ પ્રાણી છે કે કરવા દે નહીં, પણ એને કંટ્રોલમાં લઈને એ એકમાત્ર અંકુશ વડે કરીને સંચાલન અને તાળન કરે. તાળું કેટલા લેખ પીડા થાય, અંકુશ એટલે કે જોતા નથી, અંકુશ મારે ત્યાં લોહી નીકળ્યો, જોજો તમે ઉપરના ભાગમાં અંકુશ મારે ત્યાં લોહી નીકળ્યો હોય આપણે. તાળન કરે છે, અનેક પ્રકારે પ્રતાપિત કરે છે, અનેક પ્રકારે દુઃખ આપે છે, કષ્ટ આપે છે, પીડા આપે છે, એની પાસે કામ કરાવડાવે છે. એટલે એને કંટ્રોલમાં લઈને બિલકુલ ચસકી શકે નહીં એવી રીતે કામ કરાવડાવે છે. સંચાલન અને તાળન કરે છે, તથા દુષ્ટ વચનો પણ બોલે. છતાં પ્રાણી જે કોઈ વાર ન કરે તો કેવા કેવા વચનો બોલે છે, એ વચનો આપણે બોલી પણ ન શકીએ, એ સાંભળવા જાય, એ વાત વચનોને સંભળાવીને એની પાસે કામ કરાવે છે. એ ગુસ્સો છે, એને કામ કરવું છે એને થતું નથી, એટલે એક પ્રકારનો ગુસ્સો એનામાં આવે છે. એટલે ગુસ્સાના વચનો પણ એને સંભળાવે, ખાવા બી ના કામ નથી, ખાવા બી નહીં આપે, જાઓ, એવું બધું અનેક પ્રકારે એને તાળન કરે છે એનું, અને દુષ્ટ વચનો પણ બોલે છે. એવા તે પરાક્રમહીન મહાવત. મહાવત કોણ છે? આ તમને બળ બતાવ્યું ને હાથીનું, એની સાથે મનુષ્યનું બળ કેટલું? એ ઘોડો બી ધારે તો લાત મારી છિન્ન ભીન કરીને ભાગી જાય તમને, તો કાંઈ ના કરી શકો. એટલી ભેંસ પણ જો શિંગડામાં ઝપડમાં આવી ગયા તો 6-8-15 ફૂટ ભંગોળી નાખે. આ તો હાથીની વાત છે, એટલી બધી તાકાત છે એવો હાથી. પણ એવા તે પરાક્રમહીન મહાવત, પરાક્રમહીન એનામાં શક્તિની અપેક્ષા એ કોઈ પરાક્રમ છે, એ બધી તાકાત આ એને જે ધારણ કર્યું છે ને અંકુશ એની છે. એ ના હોય તો હાથી ગાંઠે નહીં. એવા તે પરાક્રમહીન મહાવતોના સમસ્ત દુર્વ્યવહાર એનો દુર્વ્યવહાર છે. કારણ કે જબરજસ્તી એની પાસે કામ કરે છે, ન ગમે તો પણ કરાવે છે, થાકી ગયો હોય તો પણ કરાવે છે, ભોજન નહીં આપીને પરા કરાવે છે, બધું જ કરાવે છે. આ બધો એનો દુર્વ્યવહાર છે. તો કે દુર્વ્યવહારથી પણ જે હાથી બળવાન હોવા છતાં એની સામે હાથી તો કંઈક શક્તિવાળો છે. ઘડીના છઠ્ઠા ભાગમાં મસળી નાખે નીચે પછાડીને, એવી તાકાતવાળો હાથી છે. એ બળવાન હોવા છતાં પણ પ્રતિદિન એ સહન કરે છે, એના દુર્વ્યવહારને સહન કરે છે. આથી એક દિવસ નહીં, રોજ 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 એના દુર્વ્યવહારને સહન કરે છે, એને કાબુમાં રહીને એને કામ કરવું પડે છે. એ બધી દુર્દેવની લીલા છે. દુર્દેવ એટલે એ બધી કર્મની લીલા છે, પણ કર્મમાં અહીંયા આગળ પાપ કર્મની લીલા છે. એના એવા પાપ કર્મનો ઉદય છે કે એને એના અંડરમાં રહી આવા પ્રકારની પીડા અને કષ્ટ સહી અને એની આજ્ઞા પ્રમાણે બધું કાર્ય કરવું પડે. આ પાપ કર્મનો ઉદય છે, અર્થાત એને પાપ કર્મનું જ ફળ સમજવું જોઈએ. આથીની વાત નથી, અહીંયા જગતના કોઈ પણ જીવની વાત સમજવી. કોઈ પણ જીવના જીવનમાં આવતા બધા જ પ્રસંગોનો મૂળ સ્ત્રોત તે દુઃખકારક પ્રસંગોનો સ્ત્રોત તે પાપ કર્મ છે. તમને ન ગમતું એવું કરવું પડે, તમારું અપમાન થતું હોય, હા, તમારી સાથે લોકો ખોટો વ્યવહાર કરતા હોય, તમારી પર જૂઠા મૂકતા હોય, તમે સારું કરો તો પણ કોઈ એને ગણતું ન હોય, ઘણું બધું બનતું હોય. શારીરિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ અનેક પ્રકારની પીડા અને કષ્ટ જીવને થતા હોય, તો એ બધાનું મૂળ કારણ શું છે? ભગવાને કે બધાને આપી જ નક્કી કરી કે ભગવાને જે આપ્યું હોય એ સાચું, એમ ભગવાન કંઈ આપતા નથી. ભગવાન કે તમારું નસીબ નક્કી કરે. આ આપણે અત્યારે અવઘડીએ જે કર્મ કરીએ એ જ ભવિષ્યમાં આપણું નસીબ બનવાનું છે, એનું જ ફળ આવવાનું છે. ભગવાન કંઈ આપતા, ભગવાન આપે તો રાગી દેશી થઈ જાય. ભગવાન રાગી દેશી એમને રાગ છે કે જમ ભગવાન સારું થાય, બસ જમ ભગવાન સારું થવું જોઈએ, મારે તો નક્કી જનતામાં આ બસ હા, અને આ બહેનનું તો બગડવું જોઈએ, આ બહેનનું સારું ના થવું જોઈએ, એવું છે ભગવાન? તો ભગવાન જ ના હોય, ભગવાનની તો વ્યાખ્યા જ એવી છે. નહીં રાગ નહીં દ્વેષ લગારે જેને સર્વ સમાન, એવા છે વિકરાગી જગમાં જીનેશ્વર ભગવાન, એવા છે વિકરાગી જગમાં જીનેશ્વર ભગવાન. માટે તત્વને સમજ્યો તો એ જીવ છે કે જે પુણ્યના ઉદયમાં છકી જતો નથી અને પાપના ઉદયમાં ડરી જતો નથી.
ના હિંમત થઈ જતો નથી, ગભરાઈ જતો નથી, ધર્મનો માર્ગ છોડી દેતો નથી. ભાઈ મેં તો બધું છોડી દઉં, ધર્મ ને ભરમ બધું મારતો, એવા કર્મ નો ઉદય આવ્યા બધું છોડી દઉં, કે ખોટું તને ધર્મ શ્રદ્ધા જ નથી, ઉપરથી વધારે દ્રઢ બને. ચાલો મનુષ્ય ભાવ છે, પંચેન્દ્રિય સંગણી પણ છે, વિવેક બુદ્ધિ છે, જેટલા કર્મ ના ઉદય ને આવવું એટલું આવો એનો સંભાવ એ દઈ શકીશ. મગર બની જઈશ કે કોઈ પણ બીજું બીજી ગતિમાં જઈશ, ત્યાં એટલી બુદ્ધિ નહીં હોય સંભાવે સહન કરવાની, એટલે એને આધીન થઈને મહાન કર્મને બાંધીશ. અત્યારે જે કર્મ ના ઉદયને આવવું હોય તે આવો. આ મુનિઓ તપસ્યા કેમ કરે છે, આટલા કર્મોની ઉદ્રેણા કેમ કરે છે, એને પહેલા ઉદયમાં લાવીને કેમ બાળે છે, કે જેટલો બાળ્યો એટલું બેલેન્સ ઓછું. અત્યારે વિવેક બુદ્ધિ છે, અત્યારે સદબુદ્ધિ છે, અત્યારે પંચેન્દ્રિય સંગનિમણું છે, અત્યારે જાગૃતિ છે, અત્યારે આવા કઈ ધર્મના સંસ્કાર દ્રઢીભૂત થયા છે, આવી દશાને પામે છે, એવી તપશ્ચર્યા કરો કે જેટલા બને એટલા કાળનો કર્મનો ભૂક્કો બોલાવી દો, પછી બીજા ભાવમાં થવાનું. ભેંસના ભાવમાં જઈને શું ધર્મ કરશો, મગરના ભાવમાં જઈને શું ધર્મ કરશો, નારકી થઈને શું ધર્મ કરશો, એટલા બધા દુઃખના નિમિત્તમાં ધર્મ શું કરશો. હોય કોઈ કેવો જીવ એટલી જબરજસ્ત શ્રદ્ધા કરીને ગયો હોય અને સમતાભાવમાં રહી શકે, જુદી વાત છે, પણ એ એક્સેપ્શનલ વાત છે. પછી ધર્મ થશે, માટી જાગે ત્યારે જ પુરુષાર્થમાં લાગો, એટલે સુખ અને દુઃખ બંને સંભાળ. ઠીક છે, સુખ આવે તો પણ ઠીક છે, દુઃખ આવે તો પણ ઠીક છે, આ કરેલા કર્મનું ફળ છે અને હું એનો ક્યાં દ્રષ્ટા છું. ગમે એટલું કર્મ ઉદયમાં આવીને ફળ આપે, કર્મ જુદું એને જાણનાર હું જુદો, કર્મે જુદું એનું જાણનાર હું જુદો, એને આધીન હું થઉં નહીં. કર્મની તાકાત નથી કે મારા સ્વરૂપને છિન્ન ભિન્ન કરી શકે. નરક ગતિમાં ગયો, તિરેન ગતિમાં ગયો, દેવ ગતિમાં ગયો, મનુષ્ય ગતિમાં ગયો, નીચ ગતિઓમાં ગયો, કેટલી વખત એકેન્દ્રી બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી થયો, નિગોદમાં વર્ષોના વર્ષો રહ્યો, અનંત દુઃખોને સહન કર્યા, પણ તારો આત્મા હજુ સુધી કંઈ સડી ગયો નથી, શક્તિહીન થઈ ગયો નથી. હવે આત્મા આટલી વાર તું નિગોદમાં ગયો, મારો આત્મા તો હાવ ખલાસ થઈ ગયો, હવે તો મને તીર્થંકર, હવે તો મને મોક્ષની પ્રાપ્તિ ત્યાંથી આવતો થા. સોનાને છ મહિના, બાર મહિના, વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, પંદર વર્ષ, પચીસ વર્ષ સુધી કિચડની અંદર દાગીને રાખવામાં આવે તો પણ જયારે બહાર કાઢો ત્યારે એની તેજ ઓછું થતું નથી, એના જે કોઈ પણ ગુણધર્મો છે એની પીડા ઓછી થતી નથી, એની અંદર જે ઘડતર એટલે જેનું ઘડતર કરી શકાય, જેને ઘડી શકાય છે, એવું જે એની અંદર ઇલાસ્ટિસિટી છે એ પણ ઓછી થતી નથી, એમનું એમ જ સ્વરૂપ રહે છે. એમ ગમે તે ગતિમાં જાય, ગમે એવા પાપ કરે, ગમે એવા દુઃખો સહન કરે, ગમે એવા પુણ્ય કરે, ગમે એવા રાજા મહારાજ ગમે તે થાય, તો પણ આત્માની શક્તિ જે હતી એ જ વર્તમાનમાં પણ છે. માટે પાપ અને પુણ્યથી ગભરાવો નહીં, જે થઈ ગયું કઈ વાંધો નહીં, ફળ આવશે તો આવશે. મારે તો એવી જાગૃતિ કરી મારા સ્વરૂપનો નિર્ણય એવો પાક્કો કરવો છે કે કર્મનો ઉદય આવે તો મારું કંઈ બગાડી શકે. વિચાર્યું ને, કર્મનો ઉદય તો તાકાત તો ફળ આપવાની, ફળ આપે, મારે એમાં જોડાવું નથી તો હું કરો, તમારે જે કરવું એ કરો, મારે જોડાવું જ નથી તો શું, તો કર્મ શું કરી શકે. કર્મ એ તો જડ વસ્તુ છે, કર્મ કઈ ચેતન દોડું છે. માટે હંમેશા પોતાની શક્તિ ઉપર, પોતાના ચૈતન્યની તાકાત ઉપર આપણે બળવાન થવું જોઈએ. હું જાગું, આત્મા જાગે તો કર્મ ભાગે, કર્મની હું તાકાત છે, કર્મ શું કરી નાખે. આપણે કર્મની આગળ માયક આગલા થઈ ગયા, જે કરે મારે કર્મનો ઉદય, મારે કર્મનો ઠીક ઘણું કરી ના, તારા બળને જગાવ, તું કોણ છું, ત્રણ કાળ ત્રણ લોકનું સર્વોત્તમ પદ પ્રાપ્ત કરી શકે એવું એવું કૌવત તારામાં છે, એવું સામર્થ્ય તારામાં છે. તું તીર્થંકર ભગવાન સમકક્ષ છો, શક્તિ અપેક્ષા વિચારો અને એ પદને પ્રાપ્ત પણ કરી શકે એવા પુરુષાર્થમાં લાભ આ સુકર્મના ઉદયને આધીન થઈ ગયો. અર્થાત એને પાપ કર્મનું ફળ સમજો, એટલે પાપ અને પુણ્ય બંનેની અંદર ક્યાંય પણ એકાકાર ન થતા એનાથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપમાં જ રહેવાનો પ્રયત્ન નિરંતર કરવો જોઈએ. આ જ પુરુષાર્થ તમે ગમે તે જગ્યાએ જાઓ તો કરો, તમે અત્યારે પણ એ જ કરશો, તમે સાધક થશો, સાચા મોક્ષ થશો તો પણ એ જ કરશો, તમે વિરત સમ્યક દ્રષ્ટિ થશો તો પણ એ જ કરશો, તમે શ્રાવક થશો તો પણ એ જ કરશો, તમે મુનિ થશો પણ એ કરશો, અને તમે શ્રેણી માણશો તો પણ એ જ કરશો. પોતાના ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર બીજું બધું ગૌણ 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 થઈ શકતું નથી. અત્યારે અત્યારે શ્રદ્ધામાં થાય છે, આવું સાચું છે એમ શ્રદ્ધા થાય, ચારિત્રમાં કઈ ઠેકાણા નથી. પણ ધીરે 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 ચારિત્રના ઘડતરની સાથે ગુણસ્થાન વધતું જાય છે, વધતું જાય, વધતું જાય છે, અને દશાની પ્રાપ્તિ વિચારો. આગળ 191 મી ગાથામાં શું કહેજો, સર્પો હર લતા ભવત્ય શીલતા સત્પુષ્પદા માયતે સંપાદ્યેત રસાયનમ વિષમપી પ્રીતિમ વિદાતે રિપુ
देवायांति वसं प्रसन्न मनस किं वा बहु ब्रूमहे धर्मो यस्य नभो पितास्य सततं रत्नैः परैर्वर्षति। ધર્માત્મા પ્રાણીને ઝેરી સાપ આહાર બની જાય એ જ વસ્તુ આગળ છે। ધર્માત્મા પ્રાણીને ઝેરી સાપ આહાર બની જાય, તમારે શાંતિનાથ ભગવાનની પૂજા બોલો છો ને, અંદરથી નાગ કાઢે તો શું થઈ ગયું, ભાઈ ફૂલમાલા આવે છે ને, ભાઈ ફૂલમાલા, અથવા તો નાગ નાગ મૂકી તો મારી નાખવા માટે ભાઈ ફૂલમાલા, શેનું મહાત્મ્ય છે, ધર્મનું, સત્ય ધર્મના આચરણનું આ મહાત્મ્ય છે। રાણાએ તો શેનો પ્યાલો મોકલ્યો તો, ઝેરનો પેલો, આપણે તમે પીધો હતો, રામ બોલો રામ થઈ જાત ને મહારાણી, અરે મીરાબાઈ અમર થઈ ગયા પીને, કેમ એમને કઈ ન થયું, કેમ કૃષ્ણ ભક્તિમાં લીન હતા। ભગવાન તને સોંપી દે તન મન ને ધન, જે થવું હોય તે થાય, એ મારું છે જ નહીં, તું જ મારો રખેવાળ, તું જ સાચો, બસ એ જે સમર્પણતા છે, ધર્મ છે, એ ધર્મનું એ ફળ। નરસિંહ મહેતાની ઊંડી શીખરાઈ ગઈ, વિચારજો, હા લગ્ન કરે તારે કઈ તાકાત હતી દીકરીના, કેવી રીતે કરવું ચિંતામાં હતા, ઊંડી શીખરાઈ ગઈ, કામ થઈ ગયું। ધર્મ ડાયરેક્ટ નથી, ઇન્ડાયરેક્ટ, કોઈ કે પાપ કેવું હોય, પીળું હોય, કાળું હોય, લાલ હોય, ધોળું હોય, પીળું હોય, બતાવો, લો લો તમે બધું હું ડાફણ કરો, પાપ બતાવો, કેવું હોય, પીળું હોય, કાળું હોય, ધોળું હોય, લાલ હોય, બોલો શું હોય, કેવું હોય, વજન તાર કેવું હોય, એમ ફળ આવે ને ભોગવે એટલે ખબર પડશે, હા આ તારો દીકરો થાય ને, તારું તો એવું કયું માનતો નથી, હા આ શરીરમાં કેમ આવો રોગ આવી ગયો, આટલા ટાઈમથી બચતો નથી, હા આ ધંધામાં કેમ છેલ્લા બે વર્ષથી હરખું ચાલતું નથી, ખોટ આવે છે, તારી બુદ્ધિ ને આવડત ને હોશિયારી ને પ્લાનિંગ ને યોગદાન થિંકિંગ ને એ પ્રોજેક્શન બધું એનું એ જ છે, કેમ ફળ થતું નથી, ભગવાનની લાઠીમાં અવાજ હોતો નથી, ભગવાનની લાઠી તો વાગે છે એટલે પુણ્ય ને પાપ કર્મનું ફળ તો મળે છે, એમાં કઈ અવાજ હોતો એનું ફળ મળે ખબર તો પડે છે, જીવ સુખી દુઃખી થાય કેમ થાય છે, પોત પોતાના કરેલા કર્મના ઉદયથી। માટે વિચારું કે એક પણ કરેલું કર્મ નિષ્ફળ જવાનું નથી, આપણે એમ કે કરોડ દેખા જાય આપણે તો કઈ પાપ થાય નહીં, આપણે તો કોબામાં બેઠા છીએ, આપણે કઈ પાપ થાય કે તારા પીરને થાય, જે ઘડીએ જે જીવ જેવો ભાવ કરે એવો કર્મ થઈને બંધાઈ જાય, એવો ત્રિકાળ બાધિત નિયમ છે, એ મનુષ્ય હોય કે દેવ હોય કે સ્ત્રીજ હોય કે નારકી હોય કે સમ્યક દ્રષ્ટિ, જે કોઈ પણ જેવો ભાવ કરે, ભાવની તીવ્રતા ઉપર જેવો જેવો ભાવ કરે એવા કર્મનું બંધ અવશ્ય થઈ જાય, કર્મ ને શરમ હોતી, વિચારવા જેવું છે। ધર્માત્મા પ્રાણીને ઝેર ઝેરી સાપ હાર બની જાય છે, તલવાર સુંદર ફૂલોની માળા બની જાય, તલવાર હોય તો પણ ઘણી વાર આવે છે, પેલી વાર મારવા ગયા ફટાક હાથ ત્યાં ત્યાં ચોટી ગયો, મારી જ ના શક્યો, કેમ ના મારી શકે, ધર્મને ક્યાંથી મારી શકે, ધર્મનું ખંડન ક્યાંથી કરી શકે, એ સાચો ધર્મી જીવ હતો, મારવા ગયો તો હાથ ત્યાં ચોટી ગયો, એ જ ધર્મની મહત્તા બતાવે છે, એ જ સત્યની મહત્તા બતાવે છે। દરબાર મેં ઉપર વાલે કે દેર હૈ અંધેર નહીં હૈ ભૈયા, એવું જો તમે માનતા હોય કે અંધેર છે તો તમે હજુ બફમમાં, દરબાર મેં ઉપર વાલે કે દેર હૈ, કદાચ કર્મનું ફળ પછી મળે વાત જુદી છે પણ અવશ્ય મળે, અને જેવું કર્યું એવું જ મળે, યાદ રાખ એનું ફળ મળે વિના રહેતું, કદાચ હું અત્યારે સજ્જન હો, કદાચ હું વિવેકી હો, કદાચ હું સાચો હો, પણ કઈક વિપરીત એવા કર્મની ચાલતી હોય, બારમાં ઊંધું જ ચાલતું હોય, ભલે ચાલતું કઈ વાત નહીં, બધું જ સવળું પરિણામ છે। સજાનંદજી વર્ણિતજીને એવો પ્રશ્ન કરેલો હતો કે આ ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, તપ કરીએ, ધ્યાન કરીએ, તપ કરીએ, બધું કરીએ ને, આમ કરવાનો ભાવ તો થાય છે પણ સાહેબ અમારું વર્તન તો એનું એ જ રહે છે, એમાં કાંઈ ફરક પડતો નથી, બોલો આ ધર્મ કરીએ શું ફરતી, પૂજાએ કરીએ ને અભિષેકે કરીએ ને સ્વાધ્યાય કરીએ ને ભક્તિ કરીએ બધું કરીએ છીએ અમે તો, તમે કોઈ ઉપવાસ બધું જ, પણ કંઈ પરિણામ અંદરમાં થતું કે પરિણામ અંદર દેખાતું નથી બાપા। જેમ 50 કે 100 વ્યક્તિઓ માટે બનાવેલી રોટલી પછી તવી એકદમ ગરમ લાય જેવી હોય છે, એની પર પાણીના છાંટણા નાખીએ પાણી ઉડી જાય છે, તવી ઠંડી થઈ ગઈ પછી હાથ મૂકો તો જોજો મૂકતા ચોડી જશે, કેમ પાણી નાખ્યું ને, તવી પહેલા કરતા ઠંડી થઈ કે નહીં, કે કોઈ અપેક્ષા ઠંડી થઈ પણ હજુ એટલી ઠંડી નથી, હાથ મૂકાય ચોડી જાય, હા જેમ જેમ જેનો ધર્મ કરીએ એમ એમ એના સંસ્કાર પડતા જાય છે, પણ અનાધિકારના કુસંસ્કારો એને ખાઈ જાય છે એટલે એનું પરિણામ દેખાતો, પણ એ સંસ્કારો ધરાઈ જવાના છે અને પછી ધીરે ધીરે કુસંસ્કારો નીકળી જવાના છે અને સુસંસ્કારો સ્થાપિત થવાના છે, એમાં થોડો સમય લાગે છે, કોઈકને વધારે કોઈકને ઓછો,
Because we don't know how much backlog we have got. પૂર્વના કેટલા કર્મો લઈને આવે છે બેકલોગમાં એ આપણને ખબર નથી આત્મા ઉપર, એટલે એનું પરિણામ એકદમ દેખાતો, પણ કરેલું કઈ નિષ્ફળ જતું જ નથી, કરેલું નિષ્ફળ જતું જ નથી. હા, એનું પરિણામ હમણાં ન દેખાય એવું બની શકે છે, એવું બની શકે, એટલે લાગે જ રહેવું. ત્યાં પણ એવો જવાબ આપ્યો, કેમ લાગે કે મારે લોકો બધા કરેલું બધું પુરુષાર્થ નિષ્ફળ જાય છે, તો પણ કરતા જ રહેવું, કારણ કે જ્યારે એનું પરિણામ ફળ આવશે, અત્યારે નથી લાગતું ફળ, પણ જ્યારે એનું પરિણામ આવશે ત્યારે એક સાથે ધાડું જેમ વર રાજા જાન સહિત આવે એમ એનું સગળું પરિણામ આવશે એકદમ. આપણે ક્ષણ જીવ આવો એકદમ પાસેના બેસાડી અને મુનિ થઈ ગયા, આમ આંખો પડી થઈ જાય, એક સાથે ફળ આવ્યું, એવી રીતે એનું ફળ પણ આવશે. માટે તું ના હિંમત થઈને, એટલે હિંમતવાન થઈને, ના હિંમત થયા વિના ભગવાન પર વિશ્વાસ રાખીને એમની આજ્ઞાનું આરાધન કરજે, આચાર્યોની આજ્ઞાનું આરાધન કરજે. તને સુખ સુખ ને સુખ જ, શાંતિ શાંતિ ને શાંતિ, પ્રેમ પ્રેમ ને પ્રેમ, પ્રસન્નતા ને પ્રસન્નતા જ મળશે, બીજું કાંઈ પણ મળશે. તું નિશ્ચિંત થઈ જા, તું નિશ્ચિંત થઈ જા. ધર્મ કરનારો જીવ દુઃખી થાય ઉત્તરાયણ કાળમાં બની શકે નહીં. ધર્મ સાચો હોય, ધર્મ નિરપેક્ષ હોય, પણ અપેક્ષા વિનાનો હોય તો અવશ્ય એનું ફળ તને મળે, મળે ને મળે જ. નક્કી કરીએ, તારા આત્માને સમજાવજે, અત્યારે ન મળે તો પણ ઝેર પણ ઉત્તમ ઔષધિ બની જાય, જેને ઝેર આપવામાં આવે તો પણ ઉત્તમ ઔષધિ બની જાય, ઘટાવી જાય. જેમ આપણે વિચારીએ મીરાબાઈ, એને એની અસર ન થતી. શત્રુ પ્રેમ કરવા માંડે છે, દુશ્મનો હોય એ પણ પ્રેમ કરવા માંડે, બધું ઉલટું થઈ જાય પુણ્યના પ્રતાપે. જ્યાં પુણ્યક્રમ નો વધારો, બધા દુશ્મન ખોટું બોલતા હતા, બધી વાતમાં ઉલટે બધા પોઝિટિવ થઈ જાય. એકદમ શું જાદુ થયો? પુણ્યનો પ્રભાવ છે, પુણ્યનો પ્રભાવ છે કે આ થઈ જાય છે. અને દેવ પ્રસન્ન ચિત્ત થઈ આજ્ઞાકારી થઈ જાય છે. દેવ પ્રસન્ન ચિત્ત થઈ આજ્ઞાકારી, ઊંચી વાત છે, બહુ ઉપરની વાત છે. ટૂંકમાં દેવો પાસેથી પણ આપણને પોઝિટિવ એનર્જી મળે છે, એમની પાસેથી પણ સારા સારા સંકેતો મળે છે. ધર્મ આરાધનામાં ચિત્ત દ્રઢ થવા લાગે છે, ધર્મ કરવાનો માર્ગ પ્રશસ્ત થતો જાય છે, એમાં આવતા જે કંઈ પણ જે અડચણો હતી એ ધીરે ધીરે દૂર થતી જાય છે. હા, હવે ધર્મ કરવાની મજા આવે છે, હવે ધર્મ બરાબર થાય છે, હવે જરા આમ બધું જ પોઝિટિવ થતું જાય છે. આ પણ પુણ્યનું ફળ છે, પુણ્યનું ફળ છે. પુણ્ય સર્વદા હે નથી એમ જે કહ્યું હતું એ વિચારવા જેવું છે. આમાં ઘણું શું કહેવું, હવે કેટલું કહેવું, બોલી બોલે આચાર્ય કે અમે થાક્યા, ઘણું શું કહેવું. જેની પાસે ધર્મ હોય તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે, એની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની. તમે પેલી ગુજરાતીમાં એક કહેવત છે, શું છે, ભૂત કહેવત છે કે ભાગશાળી ને ભૂત રડે, આપણા એવી કહેવત છે, ભાગશાળી ને ભૂત રડે. તમારા પુણ્યનો ઉદય હોય તો એમ કે પ્રકારે ગમે ત્યાંથી પણ તમને પ્રાપ્ત થશે, થયા વિના રહેશે નહીં. ભાગશાળી ને ભૂત રડે, ભૂત એટલે અહીંયા કહેવાનો તારું પુણ્ય કર્મ રડી આપે. જો તું ભાગશાળી હોય તો પુણ્યકર્મથી તને બધું પ્રાપ્ત, આ પુણ્યનું ફળ છે. માટે ભલે પુણ્ય આપણે ઈચ્છતા નથી, પુણ્ય કરવા માટે કોઈ પણ ક્રિયા કરતા નથી, મારે તો બસ એક આત્માનો શાશ્વત સુખ અને આનંદ જોઈએ છે, મારે તો કંઈક એવી સદબુદ્ધિ જોઈએ, જેવા નિમિત્તો જોઈએ છે કે જગતના સર્વજીવોનું કંઈક ભલું કરી શકું, રૂડું કરી શકું, કંઈક સારું થતું હોય તેમાં નિમિત્ત બની શકું, એવું કંઈક ભગવાન મને સદબુદ્ધિ આપ, એવો કંઈક વિવેક આપ કે હિંસાથી બચું, જૂઠથી ચોરી કુશીલથી બચું, પાપથી બચું. અને જે સજ્જનો હોય, જે સત્પુરુષો હોય, જે સંત હોય, એ જ્ઞાન માર્ગે આગળ વધતા હોય, એમના ચરણ કમળની ઉપાસના કરું, એમની સેવા કરીને ધન્ય થાઉ, અને એનો અંશ મારા જીવનમાં ઉતરે, એ જ મારે જોઈએ છે. બીજું કાંઈ પણ જોઈતું, પણ જે દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, જે ભક્તિ પ્રાપ્ત થાય છે, જે સમર્પણતા પ્રાપ્ત થાય છે, જે આત્મસ્થિરતા પ્રાપ્ત થાય છે, જે આત્માનો આનંદ પ્રાપ્ત થાય છે, જે પ્રસન્નતા અને સંતોષ પ્રાપ્ત થાય છે, એ અલૌકિક છે, અદ્ભુત છે, અવચનીય છે, અવર્ણનીય છે. એનો અનુભવ કરીએ ત્યારે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એકદમ વધી જાય. આચાર્ય ભગવાન કેટલા બધા કરુણાવાન છે કે આપણને વારે 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 આ વસ્તુ સમજાવી અને આ મનુષ્ય ભાવને સફળ કરવાનું કહે છે. એ વસ્તુ આપણા અંતરમાં ઉતરે, આપણે એનો સવળો અર્થ લઈએ, કંઈક પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ ક્રિયા કરીએ, નાના નાના ક્ષુલ્લક કારણોમાં અપસેટ ન થઈ જઈએ, એને ગૌણ કરી દઈએ અને મોક્ષ માર્ગમાં આગળ વધીએ, એવી ભગવાન આપણને ભક્તિ આપે, શક્તિ આપે, અનુકૂળતા આપે, એવી એરિયન ભગવાનને પ્રાર્થના કરી અને અત્યારે સ્વાધ્યાયની સમાપ્તિ કરશું. ઓમ જવણી કે
के ज्ञान से सुजय लोकालो सुवाणी मस्तक नमो सदा देत हूँ तो ए जिन वाणी भारती तो ही जपो दिन रहे जो तेरा सरना गहे सो पावे सुख चैन देव भजु परिहंत को गुरु से वो निर्ग्रंथ दया धर्म पालो सदा यही मोक्ष का पंथ नमकार Yes. 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 Yes.